હવે પછીની એક બીજી ગેમ આપણી છે એનું નામ છે લૂડો ગેમ. આ ગેમ બનાવવા માટે આપણા ઘરમાં પડેલા કોઈ પણ નકામા કૂઠાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સ્કેચ પેનની પણ જરૂર પડે છે. આ ગેમ માર્કેટમાં તૈયાર જ મળે છે પણ આપણે અહીંયા કૂઠા ઉપર જાતે બનાવેલી છે સ્કેચ પેનથી કલર કરીને. રમવા માટે કોઈ પણ પ્રકારની કુકડી જેમાં બટન છે, પથ્થર છે એ વસ્તુઓનો તમે ઉપયોગ કરી શકો છો. પાસાની જરૂર પડશે. ચાર ન હોવાથી ચાર જ બાળક એકસાથે રમી શકશે. કુકડીઓ બાળક પોતાના ઘરમાં ગોઠવીને રાખશે. પાસો ફેંકતા ફેંકતા નિયમ પ્રમાણે સૌથી પહેલાં છ પડે તો જ બાળક પોતાના ઘરમાંથી બહાર નીકળી શકે. એટલા માટે કે અધ્યયનમાં આ ગેમનો શું ઉપયોગ, તો આમાં બાળક અંકજ્ઞાન સારી રીતે શીખી શકે કે બાળકને ખબર પડવી જોઈએ, એને ગણતા આવડશે કે આ છ જ છે, આ બે છે, એક છે, પાંચ છે. સાથે સાથે માત્ર પાસામાં તો છ જ દોરેલા છે એટલે છ જ અંક એનું પાકું નથી થવાનું. જેમ જેમ આગળ આગળ ભરતો જશે બહાર નીકળશે એટલે એક બે આગળ આવતો જશે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આગળ આગળ જતો જશે અને ભરતો જશે. અહીંયા લૂડો ગેમમાં આપણે ઘડિયા લખેલા છે. જ્યારે ચાર બાળક રમતા હોય, એક બાળકનો ટર્ન હોય ત્યારે બાકીના ત્રણ બાળક ફ્રી બેઠેલા હોય છે. તો અહીંયા આપેલા ઘડિયામાંથી એ પોતાનું ઘડિયા જ્ઞાન શીખી શકે, પાકું કરી શકે છે. જ્યારે એને આવડી જાય ત્યારે પોતાના ટીચરને કહેશે કે બેન મને આ ઘડિયો પાકો થઈ ગયો છે અને પોતાના ટીચરની પાસે જઈને બોલી શકશે. તો માત્ર લૂડોની ગેમમાં રમત જ ન રમતા સાથે સાથે એનું શૈક્ષણિક જ્ઞાન પણ વધે છે. એટલે આ રીતે આપણે આ લૂડોની ગેમ બનાવેલી છે. એ સિવાય જરૂરી નથી કે આપણે અહીંયા ઘડિયા જ લખવા. શિક્ષક અહીંયા પોતાની ક્ષમતા પ્રમાણે કોઈ પણ વસ્તુ ક્રિએટ કરીને, અંગ્રેજીનું શબ્દ ભંડોળ વધારવું હોય તો સ્પેલિંગ પણ લખી શકે છે, બાળકોનું મૂળાક્ષર જ્ઞાન વધારવું હોય તો કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ પણ લખી શકે છે. એટલે બાળકનું સતત ને સતત કોન્સન્ટ્રેટ નજર એના ઉપર રહેવાથી એનું મૂળાક્ષર જ્ઞાન પણ પાકું થાય છે. ગુજરાતીના મૂળાક્ષરો પણ આપણે એમાં લખી શકીએ છીએ. એટલે આ રીતે એક રમત છે એને આપણે શૈક્ષણિક ગેમમાં પરિવર્તન કરી છે. ધન્યવાદ.